नमस्कार, वीटीवी न्यूज में आपनु स्वागत छे। खबर सुप्रभात साथे हूं छु नेहा। समाचार नी शुरुआत करिए तो आज थी चार दिवस सुधी राज्य में वरसाद नी आगाही व्यक्त करवामां आवी छे। 13 जुलाई सुधी राज्य में हजू पण वरसादी माहौल रहेशे। आज सौराष्ट्र, मध्य गुजरात, दक्षिण गुजरात में वरसाद नी शक्यताओ छे। आगामी दिवसों में पण दक्षिण गुजरात, सौराष्ट्र में वरसाद वरसी शके छे तो मध्य गुजरात में पण वरसाद नी शक्यताओ सेवाई रही छे। तो जे प्रकारे अत्यारे तमाम जगह वरसादी माहौल जाम्यो छे, 13 जुलाई सुधी सारा वरसादनी शक्यताओ सेवाई रही छे। तो राज्यमां विधिवत रीते चोमासु शुरू थई गयु छे। संवाददाता दीक्षित फोनलाइन पर जोड़ाया छे। दीक्षित, जे प्रकारे गुजरात भरमां अत्यारे मेघ महेर जोवा मळी रही छे अने हजी पण आगामी समयमां वरसादनी आगाही, शुं अपडेट? રાજ્યભરમાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે અને રાજ્યમાં આગામી ચાર દિવસ હજુ પણ વરસાદ રહેશે। આજે નવસારી, વલસાડ, સુરતમાં વરસાદ, તો તાપી, ડાંગ, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી છે। ગીર સોમનાથ, પોરબંદર, ગાંધીનગરમાં પણ વરસાદ પડશે, તો દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં વરસાદ પડશે, તો અમદાવાદના આણંદમાં પણ વરસાદ રહેશે, વડોદરા, ભરૂચ, કચ્છમાં વરસાદ રહેશે। એટલે કે ઉત્તર ગુજરાતને વાત કરતા સાર્વત્રિક વરસાદ આજના દિવસે રહેશે। જો કાલની વાત કરવામાં આવે તો કાલે વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, ખેડા, અમદાવાદ, આણંદ સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ રહેશે, તો 12 જુલાઈએ પણ આ જ વિસ્તારોમાં વરસાદ રહેશે। એટલે કહી શકાય કે આગામી ચાર દિવસ છે તે સાર્વત્રિક વરસાદ રહેશે, પરંતુ આ સાર્વત્રિક વરસાદમાં ઉત્તર ગુજરાતનો વરસાદ નથી મળતો, બાકી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે જોવા મળી રહ્યો છે। બિલકુલ, જાણકારી બદલ આભાર દીક્ષિત।